સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ ચોમાસાનો માહોલ અને વરસાદી ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ઠેકઠેકાણે ભેજવાળા વાતાવરણથી વીજ વાયરથી શોર્ટ સર્કિટ થવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે। સુરેન્દ્રનગર રતનપર બાયપાસ રોડ ઉપર આવેલ ઉમૈયા 3માં આજે બે વીજ વાયરો ભેગા થતાં શોર્ટ સર્કિટથી વીજ ટીસી બળી જતા આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। તેમજ આ વિસ્તારમાં ઘણા સમયથી અનેક જગ્યાએ વીજ પોલ નમી ગયા હોવાથી અને વીજ વાયર રહેણાંક મકાનની અડીને આવેલ હોવાથી શોર્ટ અર્થિંગ થવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થાનિકોમાં ભય છે। ત્યારે આ વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વીજ કંપની દ્વારા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક રહીશો જેમાં ભૂપેન્દ્રસિંહ બારત, પ્રતાપસિંહ, ગુરુદત્તસિંહ, ઘનશ્યામભાઈ, રસિકભાઈ સહિતના રહેવાસીઓએ વીજ કંપનીમાં રજૂઆત કરવા દોડી જતા વીજ કંપનીના કર્મચારીઓએ ઉડતો જવાબ આપતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। અને આ વિસ્તારમાં વીજ પોલ તથા વીજ વાયરથી કોઈ મોટી દુર્ઘટના થાય તો વીજ કંપનીના અધિકારીઓ જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। તો મારા ઘરની પાછળ થાંભલો નમી ગયો છે, ઘરમાં શોર્ટ આવે છે, આ તો આગળ અરજી આપેલી છે, અત્યારે અરજી દેવા ગયા હતા, અત્યારે અરજી સ્વીકારી નથી, અમને એમ કીધું સાહેબ નથી બાજુમાં થાંભલો હે, ઘરની અડોઅડ થાવ નમી ગયો આખો, કોઈ અરજી સ્વીકારતા નથી। આ બીજી વાર અરજી દેવા ગયા તો આજે અમને જવાબ આપ્યો નથી, તો કાલ હવે અર્થિંગ આવે, ઘરમાં ને બધું થાય, શોર્ટ આવશે, જવાબદારી કોણ લેશે? તો જીબી વાળાની રહેશે, બરોબર ને? બસ એમાં નાના છોકરા હે, ધ્યાન રાખવું કે અમારે ઘરનું કામ કરવું કે ધંધે જાવું। મહેશ સુતેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।